भारत सरकार तथा हवामान विभाग द्वारा जे साइक्लोन टॉटी की आगाही करवामां आवेली छे एमां छेल्ला बे दिवस थी समग्र प्रशासन एनी तैयारी में लागेलू छे। अपना जिल्ला में राजूला ने जाफराबाद दरियाकांठाना तालुकाओ छे जेमा 0 થી 3 કિલોમીટર में दरिया थी अपना जिल्ला में 20 ગામડાઓ આવે છે અને એક નગરપાલિકા આવે છે જે જાફરાબાદ નગરપાલિકા છે। એમાં કુલ અંદાજિત વસ્તી 90,000ની આસપાસ છે, જે પૈકી આપણે 6,000ની આસપાસ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાના આદેશો આપી દીધા છે। એના ઉપરાંત જે અંદરના ગામોમાં કાચા મકાનોમાં અને લો લાઈંગ એરિયાઝમાં લોકો રહેતા હોય એવા લોકોને પણ આપણે જો સ્થળાંતર કરવાની જરૂર પડશે તો કાલે સવારથી આપણે સ્થળાંતર કરાવી દઈશું। એની કુલ વસ્તીની આંકડો લગભગ 17,000નો થાય છે। સાથે સાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવેલી છે, જેના ભાગરૂપે નદી નાળા તળાવોની નજીક રહેતા લોકો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો એવા તમામ લોકોને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે। તમામ ગ્રામ પંચાયતોને સંપર્ક થઈ ગયું છે, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકો અને રેવન્યુ તલાટીઓની ડ્યુટીઝ આપણે દરેક ગામડામાં આપી દીધી છે અને એ લોકોને પણ આપણે સ્થળાંતર કરવાની ફરજ પડશે તો સ્થળાંતર કરી દઈશું। એના સાથોસાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, PGVCL, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, RNB સ્ટેટ, RNB પંચાયત, નેશનલ હાઈવે એવા તમામ ડિપાર્ટમેન્ટ્સની રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવેલી છે। સામાન્ય રીતે જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે ભારે વરસાદ અને પવન સાથે ઘણું બધું નુકસાનો ઝાડોને થાય છે, વીજળીના થાંભળાઓને થાય છે, ટ્રાન્સફોર્મર્સને થાય છે અને રોડ રસ્તાઓનો સંપર્ક તૂટી જાય છે, તો એનાથી નિવારવા માટે દરેક આ રેપિડ રિસ્પોન્સ ટીમમાં JCB, લેબર, ટ્રી કટર્સ એવી તમામ મશીનરી સાથે સજ્જ છે તથા એમને જિલ્લાની જુદે જુદે સ્ટ્રેટેજિક લોકેશન્સ ઉપર ડેપ્યુટ કરવામાં આવેલું છે, જેથી તાત્કાલિક ધોરણે આપણે સમારકામ ચાલુ કરીને રોડ રસ્તાઓ, કોમ્યુનિકેશન લાઇન, મોબાઈલ ટેલિફોન ટાવર અને વીજળીના થાંભળાઓ ઊભા કરી શકીએ અને વીજ પુરવઠો અને મોબાઈલ કનેક્ટિવિટી રિસ્ટોર કરી શકીએ તથા રોડ કનેક્ટિવિટી પણ આપણે તાત્કાલિક રિસ્ટોર કરી શકીએ। એના ઉપરાંત કોવિડની સંક્રમણને ધ્યાને રહીને જેટલા પણ જિલ્લામાં સાયક્લોન શેલ્ટર્સ ઊભા કરવામાં આવેલા છે એમાં તમામ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવશે। આજે રાજુલા અને જાફરાબાદ તાલુકાના 20 ગામો અને એક નગરપાલિકામાં ધન્વંતરી રથ ડિપ્લોય કરી દેવામાં આવેલા છે। કાલે સવાર સુધી એ લોકો તમામ સ્થળાંતર કરવા પાત્ર લોકોનું સ્ક્રીનિંગ કરશે, જરૂર જણાશે તો એનું રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ કરશે, જેથી જ્યારે પણ સાયક્લોન શેલ્ટરમાં એમને ઇવેક્યુએટ કરવામાં આવે તો આવા સંજોગોમાં કોઈ પણ સિમ્પટોમેટિક વ્યક્તિ નોર્મલ સામાન્ય લોકો જોડે મિક્સ નહીં થઈ જાય। આપણા પાસે અત્યારે રાજુલા જાફરાબાદમાં કુલ 33 દર્દીઓ ઓક્સિજન ઉપર છે। આજે બપોરે એવો નિર્ણય લેવામાં આવેલો છે કે 33 દર્દીઓને આપણે સ્થળાંતર કરી એમ્બ્યુલન્સેસમાં શિફ્ટ કરી સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એડમિટ કરાવી દઈશું, જેથી રાજુલા અને જાફરાબાદમાં આપણા પાસે એક પણ ઓક્સિજન ઉપરનો દર્દી નહીં હશે। જિલ્લાની જેટલી પણ ખાનગી અને સરકારી કોવિડના દવાખાનાઓ આવે છે એમાં તમામમાં વીજ પુરવઠો જળવાઈ રહે એના માટે PGVCLને સૂચના આપવામાં આવેલી છે। શટડાઉનના લીધે જો વીજ પુરવઠો જતો રહે તો DG સેટ અને આલ્ટરનેટ પાવર બેકઅપની વ્યવસ્થા પણ દરેક હોસ્પિટલમાં કરી દેવામાં આવેલી છે અને પૂરતા પ્રમાણમાં 48 કલાક વાવાઝોડું પતી જાય પછી પણ ચાલે એટલો ઓક્સિજનનો પૂરતો જથ્થો આપણે ભાવનગરથી મેળવવા માટે તજવીજ ચાલુ કરી દીધી છે। એના સાથોસાથ પોલીસની ટીમો અત્યારથી ડિપ્લોય કરી દેવામાં આવેલી છે। 3 DYSP, લગભગ 20 જેટલા PI PSIના અધિકારી કક્ષાના માણસો અને મોટી સંખ્યામાં માનવબળ આપણે રાજુલા અને જાફરાબાદમાં મોબિલાઇઝ કરી દીધું છે। કેન્દ્ર સરકારમાંથી 3 NDRFની ટીમ આપણા જિલ્લાને મળેલી છે, 1 રાજ્ય સરકારમાંથી 1 SDRFની ટીમ આપણા પાસે આવી ગઈ છે। એમને ચાંચ બંદર, ધારા બંદર, શિયાળબેટ, રામપરા, ભેરાઈ, પીપાવ પોર્ટ અને કોવાયા પોર્ટ અને વિક્ટર પોર્ટ ઉપર ઓલરેડી ડિપ્લોય કરી દેવામાં આવેલું છે। આજે સાંજથી એ ફૂટ પેટ્રોલ, ફ્લેગ માર્ચ વગેરે ચાલુ કરી દેશે અને સ્થળાંતર કરવાની સૂચનાઓ લોકોને આપવાનું ચાલુ કરી દેશે। રેસ્ક્યુ અને રિલીફ કરવું પડે તો NDRF અને SDRFની ટીમો પાસે પર્યાપ્ત સંખ્યામાં તમામ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે અને આપણે તાત્કાલિક ધોરણે વરસાદ રોકાઈ જાય એટલે તરત જ રેસ્ક્યુ અને રિલીફ ઓપરેશન્સ ચાલુ કરી શકીશું। હાલની હવામાન વિભાગની આગાહી મુજબ કાલે બપોરથી વાતાવરણમાં પલટો આવી જશે અને વરસાદ, ભારે વરસાદ પવન સાથે ચાલુ થઈ જશે। કાલે રાત્રે અથવા પરમ દિવસે વહેલી સવારે લેન્ડફોલ થવાની પૂરતી શક્યતા છે। એ લેન્ડફોલ પોરબંદરથી મહુવા સુધીના દરિયાકાંઠામાં ગમે તે જગ્યા થઈ શકે
जेमा अमरेलीनो आखो दरियाकांठो आवी जाय छे। एटले अपेक्षा छे के लैंडफॉल थया बाद समग्र जिल्ला में लाठी कुकाओ बाबरा वड़िया अमरेली धारी खांबा सावरकुंडला राजूला जाफराबाद बगसरा तमाम तालुकाओं में भारे वरसाद थई शके छे। एटले तमाम लोकोने विनंती छे के कारण वगर घर थी बहार न निकले। आगला बे दिवस माटे आपणे राजूला ने जाफराबाद ना तमाम गामों में कर्फ्यू लादवानुं नक्की करी दीधुं छे अने एना माटे जाहेरनामुं पण आजे बहार पाड़ी दीधेलुं छे। एटले कड़क बंदोबस्त रहेशे। दरियाकांठाथी 200 मीटरनो समग्र विस्तार ए 100% प्रतिबंधित विस्तार जाहिर करवामां आवशे, एक्सेप्ट पोर्ट ऑपरेशन्स जे आपणा जिल्लामां जेटीस छे कंपनीओनी, एना सिवाय तमाम ऑपरेशन्स आपणे તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવેલા છે।